આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પોતાના ક્ષેત્રમાં અગ્રણી 11 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સ 2021 થી સન્માનિત કરવામાં આવી। વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત ત્રીજા વર્ષે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ઉર્જા એવોર્ડ્સ 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્જા એવોર્ડ્સ 2021 નું આયોજન ટેકફોર્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડની સહયોગિતામાં કરવામાં આવ્યું હતું। મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે 9 કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 11 મહિલાઓને વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉર્જા એવોર્ડ્સ 2021 થી સન્માનિત કરવામાં આવી। આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ કરી પોતાના સપનાઓ પૂરા કર્યા છે। સંસ્થા દ્વારા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2021 થી સન્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરવામાં આવી હતી। સમારંભના મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી સિનેમાના કલાકાર ભાવિની જાની ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગના પ્રોફેસર ડોક્ટર સોનલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। અન્ય આમંત્રિત અતિથિ તરીકે નીરા પંડ્યા, ફણી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। ઉર્જા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલી આત્મવિશ્વાસુ મહિલાઓમાં વિજ્ઞાન ક્ષેત્રે અગ્રણી નામ ડોક્ટર મેઘા સલીલ ભટ્ટ, ગુજરાતી એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર મુરલી પટેલ, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત ગીતા સોલંકી, શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રાચી ગોવિલ અને ઋત્વી વ્યાસ, આર્ટ અને કલ્ચરમાં ટ્વિન સિસ્ટર્સ મોસમ અને મલ્કા મહેતા, એથ્લેટ ખુશાલી પુરોહિત, ટ્રેન્ડસેટર સોનલબા અને નિકીબા, પર્યાવરણ અને હેરિટેજ સંરક્ષણ માટે કાર્યરત યુવા પ્રતિભા પ્રાર્થી શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોરોના વોરિયર્સ ડોક્ટર, નર્સ, પત્રકાર, પોલીસ અધિકારીઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહિલા એટલે ઉર્જા, ઉર્જાનો સ્ત્રોત, અને ઉર્જાના સ્ત્રોતને જે સમજી શકે એનું સન્માન કરવાના જ છે, જે નથી કરતા એ અણસમજી છે। અને એક દિવસ ક્યારે મહિલાનું સન્માન હોતું નથી, એ તો જ્યારથી તમે માની કુકમાં પેદા થાવ્યું, માની કુકમાં જ્યારે તમને અવતરણ કરાવે ત્યાંથી શરૂ કરીને પછી તમે ભાઈ સ્વરૂપે હોય, મિત્ર સ્વરૂપે હોય, પિતા સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે પુરુષ હોય, એને એનું સન્માન કરવું જ રહ્યું। કારણ કે એનું અસ્તિત્વ ના હોત તો તમારું અસ્તિત્વ નથી, એ સનાતન સત્ય છે। એટલે જે પણ સ્વરૂપે સ્ત્રી છે એ દરેક સ્ત્રીનું સન્માન કરવું અનિવાર્ય છે, એ જરૂરી છે, એ આપણા સંસ્કાર છે, એ આપણી સંસ્કૃતિ છે। Thank you.